રામ સમજાતું નથી આ રામાનું શું કરવું? સાંજના 5 વાગવા આવ્યા છતાં હજી સુધી ગુડાયો નથી. એઠા વાસણ એમને એમ પડ્યા છે. આજની સાંજની રસોઈ કેવી રીતે થશે? આવી ગયો લાગે છે. આજે તો એની ધૂળ જ કાઢી નાખું. નીચ નરાધમ કામચોરના પેટને. અરે ટાઈમ ટેબલ નું કઈ ભાન છે કે નહીં? તું તે માણસ છે કે ટ્રેન? ઓહો ધરમજા બેન, તમને અચાનક એકાએક શું થઈ ગયું? આમ કેમ તમે ધર્મેન્દ્રની બેન બની ગયા? પણ ભાઈ તમે છો, મને એમ કે ઓલો રાવણ રામો છે. કેમ, એને શું કર્યું? અરે હજી સુધી આવ્યો નથી, હમણાં આવશે, હમણાં આવશે એવી આશામાં બપોરની ઊંઘ પણ બગડી ગઈ મારી. તમને શું વાત કરું ધરમજા બેન, અરે આ ઘર ઘાટીઓનો સાચે કહું છું ભયંકર મોટો ત્રાસ છે. છે જ. અરે આ મારી બૈરી મને તુકારે બોલાવે છે, અને પેલા રામાને તમે તમે કહીને બોલાવે છે. મેં એને કહ્યું કે તું પતિને સુકાઈ ગયેલી વનસ્પતિ ગણે છે અને રામાને રાષ્ટ્રપતિ જેવા માન સન્માન આપે છે, તો મને કે પતિ તો પાવલીમાં 5 મળે પણ સારો રામો તો રામજીની કૃપા હોય ને તો જ જડે. એ જ હશે હવે તો. એક મિનિટ ધરમજાબેન, મારી વાત સાંભળો, અહીંયા આવો. બોલો. આ વખતે દરવાજો બરાબર ખોલજો, મોઢું બરાબર જોજો અને પછી ગાળો આપજો. ભલે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા? 5:03:45 થઈ છે બા. અરે તને તારા નામની કોઈ શરમ છે કે નહીં? ટાઈમ ટેબલ નું ભાન છે કે નહીં? અરે વાસણ પડ્યા પડ્યા બધા સુકાઈ ગયા, કેમ આટલું બધું મોડું થયું તને? બા પોલીસ સ્ટેશન માં ગયો હતો. પોલીસ સ્ટેશન માં ગયો હતો? શું થયું કે ને કે ને કે ને? જોયું જોયું બા, પોલીસ સ્ટેશન નું નામ સાંભળતા કેવું મોઢામાં પાણી આવી ગયું. તમને પોપટભાઈ પંચાયત કે છે ને એ બરાબર જ કે છે. કોણ મને પંચાયતીઓ કે છે? નામ બોલ, નામ બોલ સાલાનું. જો હાડકા તોડીને એના હાથમાં ના આપી દઉં ને તો મારું નામ પણ પોપટ પંચાયતીઓ નહીં. નહીં એટલે કે પોપટ પંચમતિયા નહીં. રહેવા દો ને પોપટભાઈ, બધા લોકો બધાની પીઠ પાછળ નામ રાખતા જ હોય છે. આ બાની જ વાત લઈ લો, સોસાયટીમાં બધાને રમોલા ચિકન કહીને બોલાવે છે, બાકી બધાને લડવા થોડી જાય છે. એટલે મને રમોલા ચિકન કહીને બોલાવે છે? મારા બાબુને જો ખબર પડી ગઈ ને તો બધાની હાલત શાહીના જેવી કરી નાખશે. રહેવા દો ને બા, બાબુને બધા બાબુ વાંઢો કહીને બોલાવે છે. હાય હાય, એટલે મારા દીકરાને વાંઢો કહે છે? કોણે નામ પાડ્યું મારા દીકરાનું? બા જેણે બી નામ પાડ્યું હોય નામમાં શું રાખ્યું છે? આ ધીરુભાઈ અંબાણી નથી કીધું કે નામમાં શું છે? ધીરુભાઈ અંબાણીએ નથી કીધું, શેક્સપિયરે કીધું છે. અરે જેણે બી કીધું હોય એણે. એ બધું જવા દે, તું અહીંયા બેસ, અહીંયા બેસ. અને તું મને પેલા એ કે તું પોલીસ સ્ટેશનમાં શું કામ ગયો? હા. અરે આપણા બિલ્ડિંગની સામે પેલા રસીલા બેન રહે છે ને ત્રીજા માળે, એમને ઓળખો છો? હા હા, બટુક ટમેટાની બા. હા હા, એટલે તું પેલા રસીલા વાટકીની વાત કરે છે? એ હા, રસીલા બેનનો દીકરો ખરો ને બટુક, એણે છે ને પોતાના ઇજ્જતના ખાનદાનની પાઉંભાજી બનાવી નાખી. હા, એવું શું કર્યું એણે? અરે રસીલાબેન છે ને એ એમના સગામાં કોઈ એક્સપાયર થઈ ગયું હતું એટલે કાળમાં ગયા હતા. બટુકભાઈ ઘરમાં એકલા હતા ત્યારે કામવાળી કપડા વાસણ કરવા આવી અને ભાઈ એને આઈ લવ યુ કહી નાખ્યું. શું વાત કરે તું? અરે અને આ ભાઈએ બૂમા બૂમ કરીને એટલે બટુક એને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી. અરે વાહ, પેલા આઈ લવ યુ પછી આઈ કિલ યુ. અને એટલે છે ને બધા રામાઓ અને ભાઈઓ ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા માટે ગયા હતા અને એટલે છે ને પોલીસે એની સામે જંબાજંબીનો કેસ દાખલ કરી દીધો છે. નખો જાય ટામેટાનું, માની ઇજ્જતની મા પણ ની નાખી નાલાયકે. અરે બા એમાં એની બાનો જ વાંક છે. અરે એની બાનો શું વાંક છે એમાં? અરે છોકરો 30 વર્ષનો થયો અને લગ્ન કરાવી નાખવા જોઈએ કે નહીં? હા તારી આ વાત સાચી છે ધરમજા બેન, જો યોગ્ય ઉંમરે માણસના લગ્ન ન થાય, માણસ ગમે એટલો ક્લીન હોય ને એને ક્લિન્ટન બનતા વાર નથી લાગતી. અને બાય ધ વે તમારો બાબુ તો 30 નો થયો ને. એટલે તમે એમ કહેવા માંગો છો કે મારો બાબુ કામવાળીને આઈ લવ યુ કે એટલો નીચ છે? હા, નહીં નહીં નહીં, હું કે હું કહેવા માંગુ છું પણ ચાન્સ લેવામાં વાંધો શું છે? અને આમ ને આમ તમે ક્યાં કેટલા દિવસ રામાને મોઢે લગાડજો. હે હે, હા હા, પણ હવે શું કરવું? અરે કાલે લગ્ન થતા હોય તો આજે કરવા તૈયાર છું પણ યોગ્ય પાત્ર પણ મળવું જોઈએ ને. બટુકની બા પણ આમ જ કહેતી હતી. અરે જો શોધે ભગવાન મળી શકતા હોય તો એક કન્યા ન મળી શકે?
અરે નથી મળતી ને પોપટભાઈ, મેં મારા બાબુને કેટલી વાર કહ્યું કે બેટા હવે પરણી જા પરણી જા, તો કે ના પેલા હું સેટલ થઈ જઈશ પછી પરણીશ. હવે સેટલ થવામાં ને થવામાં 27 નો થઈ ગયો અને અમારી નાતની એની સાથેની બધી છોકરીઓના છોકરાઓએ બાળ મંદિરમાં જવા લાગ્યા. તો પરનાથમાં ગોતો એ પણ કરી જોયું પણ ક્યાંય મેળ જ નથી પડતો ને. એક કામ કરો ધરમજા બેન, મેરેજ બ્યુરો વાળાને મેટર આપી દો. તરુણી શ્રોફના મેરેજ બ્યુરોમાં પણ નામ લખાવ્યું છે. બિચારાઓ રોજની 4 છોકરીઓ દેખાડે છે પણ બાબુને તો કોઈ પસંદ જ નથી પડતી. કોણ જાણે કઈ ઐશ્વર્યા રાય લઈ આવવા માંગે છે. એ ના પાડજો, ઐશ્વર્યા રાયનો તો વિચાર જ મગજમાંથી કાઢી નાખજો. પેલો સલમાન ગાંડો છે, ગાડી સાથે ઘરમાં ઘૂસી જશે. આ એ બંનેની છે ને તે કુંડલીઓ પણ સરખી છે. પેલા સલમાનને કોઈ મળતું નથી ને આને કોઈ આપતું નથી. મેં તો 1000 માનતાઓ માની છે કે માતાજી મારા છોકરાના 4 હાથ કરી દે તો હું નિરાતનો શ્વાસ લઉં. બટુકની બા પણ આમ જ કહેતી હતી. પાછો બટુકની બાને વચમાં લાવ્યો છે ને, તો જા અંદર જઈને તારું કામ કર. અરે આ બટુ કે છે ને તે મારી ચિંતા વધારી મૂકી છે. કોઈ નથી દૂરના નજીકના સગામાં, કોક મંગળવાળી, કોઈક નખરાવાળી, કોક નખવાળી રહી ગઈ હોય એવી કોઈ કન્યા? હા છે 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 છે, મારા જેઠાણી જે છે ને એના ભાઈની દીકરી છે. રૂપે રંગે ગુણે આમ કઈ કહેવા જેવું નથી, બસ એક નાનકડી ખોડ છે. જો જરાક ત્રાસુ જુએ છે. અમારામાં એને બાડી કહે બા. અમારામાં પણ એને બાડી જ કહેવાય. બાડી તો બાડી, કામવાળી કરતા તો સારી. હા અને બા, આ ત્રાસુ જુનારી છોકરીનો એક ફાયદો, તમારી સામે આંખમાં આંખ મેળવીને કોઈ દિવસ વાત કરી શકે જ નહીં. હા અને પાછું નાતમાં ને નાતમાં કુળ જાણે તું, ઘર જાણે તું, તમારી તમારી જેઠાણી પર અને તમારી જેઠાણીનો એને ભાભી ઉપર હાથ રહેશે. અને હા બા, આ ત્રાસુ જોનારી છોકરીને કોઈ દેખવા વાળો મળી ગયો ને તો તમે જોતા જઈ જશો. હા તારી વાત તો સાચી હે, પણ બાબુને સમજાવે કોણ? તમારે સમજાવવાનો. હું? હા અને જો ના પાડે તો વીટો પાવર વાપરવાનો. કહી દેવાનું કે બાબુ તુમે દૂધ કા કર્જ ચુકાના હે, મેં કહુંગી વહી દુલ્હન લાના હે. હવે તો આ હા પાડે છે, ફટાફટ ફોન લગાડીને ફાઇનલ કરો. એમ? હા ફાઇનલ કરું જ છું હવે. હમણાં કરી લાગે છે બાબુનું ગોઠવાઈ જશે. બહુ સારું. હેલો દમયંતી બેન, શું ફોનની બાજુમાં જ બેઠા છો? આ શું કરે છે બહુ છોકરાઓ? આ હા શું બહુ છોકરાઓને મારે છે? શું કામ શું કામ? છોકરાઓ તોફાન કરે છે એટલે. આ હા હવે છોકરાઓ તોફાન નહીં કરે તો શું એના બાપા કરશે? હા હા અમે લોકો તો એકદમ મજામાં છીએ. હા હા બાબુ પણ એકદમ મજામાં છે. શું? હા હા એની જ વાત કરવા માટે તમને ફોન કર્યો હતો. આ એવું છે ને કે તમારા પેલા ભાઈની દીકરી પેલી કહીં પે નિગાહે કહીં પે ઈશારા, હા હા નામ શું છે એનું? હા નૈના. નૈના? હા નૈના નૈના. તો હું એમ કહેતી હતી કે બાબુનું એની સાથે નક્કી કરી નાખીએ. તો કે શું નક્કી થઈ ગયું છે? કોની જોડે? સરદારજી જોડે? અરે ના પાડો ના પાડો. અરે છોકરી ત્રાસ જુએ એટલે શું કોઈ સરદારજી જોડે લગ્ન કરી દેવાના? અરે નહીં નહીં માણસોનો કઈ દુકાળ છે? મારો બાબુ કરશે એની સાથે લગ્ન. યસ.